ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શંકાસ્પદ પનીર, દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે રૂપિયા 9 લાખનો જથ્થો પકડવામાં આવ્યો. આ શંકાસ્પદ પનીરનો જથ્થો રાજકોટની રજવાડી ડેરી પ્રોડક્ટમાંથી પકડી પાડ્યો. સાથે દૂધ, ક્રીમ અને વનસ્પતિ તેલના કુલ 4 નમૂના લેવામાં આવ્યા. ક્રીમ અને વનસ્પતિ તેલનો આશરે 1700 કિલો જથ્થો, કે જેની અંદાજિત કિંમત રૂપિયા 5 લાખથી વધુ થવા જાય છે, તે જપ્ત કરવામાં આવ્યો. પનીર અને દૂધનો શંકાસ્પદ જથ્થો, કે જેની અંદાજિત કિંમત રૂપિયા 3,80,000થી વધુ થવા જાય છે, તે સ્વૈચ્છિક નાશ કરાવવામાં આવ્યો. આ કાર્યવાહીમાં FSSAIના માન્ય પરવાના વગર પનીર અને ક્રીમના ઉત્પાદન કરતા પકડી લેવામાં આવ્યા. સાથે તકેદારીના પગલા રૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીનું લાયસન્સ સ્થગિત કરી બંધ કરવામાં આવ્યું. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર, રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે. જેના ભાગરૂપે ગઈકાલે મોડી રાત્રે જેતપુર રાજકોટ ખાતે આવેલી રજવાડી ડેરી પ્રોડક્ટ્સમાં અમારી ટીમે દરોડા પાડ્યા. ત્યાં આગળ માન્ય પડવાના વગર પનીર અને ક્રીમનું ઉત્પાદન થતું હતું, પ્લસ આ જે પનીર બનતું હતું તેની અંદર જૈવિક બ્રાન્ડનું વનસ્પતિ ઘીની ભેળસેળ થતી હતી. દૂધમાંથી ક્રીમ અલગ પાડીને દૂધની અંદર પણ આ વનસ્પતિની ભેળસેળ હતી. આથી લગભગ 9 લાખ જેટલી કિંમતનો મુદ્દા માલ તેથી પકડી પાડવામાં આવેલ છે. 4 જેટલા વસ્તુના નમૂના લેવામાં આવેલા છે. અને આજે ડેરીના સંચાલક છે વિરય કુરાણી, કે જેને કોઈ પણ માન્ય પરવાના વગર આ ઉત્પાદન કરેલું હતું અને એમના હાજરી કન્ડિશનો પણ ફોલો નતા કરતા, આથી એમનું ડેરીનું ઉત્પાદન તાકીદ બંધ કરવામાં આવેલ છે અને આગળ તપાસની કાર્યવાહી ચાલુ છે.